સહિત કરી એટલે બધું, પણ ચિત્ત પ્રવણ ના હોય તો એની રોધ ના કહેવાય. ચિત્ત બધે ભટકતું હોય તો જેમ વાર્તામાં આવે છે કે બાપા ક્યાં ગયા, તો કે જોડા લેવા, કેમ કે મન ત્યાં, મનને કોઈ બંધન નથી નડતું, અનિરુદ્ધ છે, એને કોઈ બાંધી નથી શકતું. જેમ મેં કહ્યું કે માનસ ગણાય કે માનસી નો પ્રકાર શીખાડો, એ શીખાડવાનો ના હોય, એ તો ભગવાન શીખાડે, એ તો આપોઆપ એમની કૃપાથી સિદ્ધ થાય. તો અહીં વ્રજભક્તોની આસક્તિને દ્રઢ કરવા માટે, અન્ય ભક્તોની આસક્તિને દ્રઢ કરવા માટે, એમના સ્વભાવને અનુકૂળ પ્રભુ પોતે થઈ, જેમ આજની તારીખે આપણા ઘરે આપણે જેવી રીતે રાખીએ, જેવી રીતે સેવા કરીએ, એમ જેમ આપણો છોકરો આપણને અનુકૂળ થઈને રહે, એવી રીતે પ્રભુ આપણા ઘરમાં આપણા થઈને બિરાજે. પણ આપણે બીજા જેવા બનવું છે એટલે ઉપાધિ કેમ કે દેખા દેખી, એટલે આપણે ભાવને એટલો મહત્વ નથી આપતા. પણ બાહ્ય જેના વચનામૃતમાં આવે છે, મથરાનો પ્રસંગ છે કે એક વખત કોઈ ઉત્થાપનના દર્શન ખુલ્યા હતા અને કોઈ ઢોકરી આવી અને દર્શન કર્યા અને મુખિયાજીને પૂછ્યું કે મારે જેજેને વિનંતી કરવી છે, જેજે શ્રી રમણલાલજી મહારાજ અમારાથી પાંચમી પેઢીએ, કે તમે જઈને જેજેને વિનંતી કરો કે ઠાકોરજીએ જે માલા ધરી છે મોતીની એ ખોટી છે, તો જો આજ્ઞા મને કરે તો નવી 25,000 ની મોતીની સુંદર માલા પ્રભુને સિદ્ધ કરાવી આપશે. પેલો જેજે પાસે ગયો, વિનંતી કરી કે આ ડોકરી આવી રીતે કહે છે. જેજે બહુ સુંદર વાત કરી કે ડોકરી તો મૂરખ, જેજેને કહી કે ડોકરી તો મૂરખ હે, એસે રસરૂપ પ્રભુ કો ધરાયે પીછે ભી વો મોતી કા ખોટે રહેંગે. પછી આપ આજ્ઞા કરે છે કે અમારે વૈભવ બઢાવે તો કોઈ કામના નહીં, વાસુ તોર ક્લેશ બળે. એટલે વૈભવ ભાવનો વૈભવ હોવો જોઈએ, જેમ ગોપીઓએ આત્માનો શ્રંગાર કર્યો એમ મહોત્સવમાં આવે છે. અને આપણે કીર્તનમાં આવે છે કે અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગે અંગે. તો એ ભાવરૂપી ભૂષણ જ્યારે આપણે ધારણ કરશું ત્યારે આપણા એ અલૌકિક પતિ આપણા ઉપર રીઝશે, કે જેવી રીતે આ ભક્તો ઉપર રીઝી અને પોતે જ સાધન થયા, પોતે જ ફલ થયા, પોતે જ પ્રમાણ થયા, પોતે જ પ્રમેય થયા. એ પોતે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી આપણું તો સામર્થ્ય નથી. એક વાત કહું તમને, મારી પોતાની જ વાત કરું, જીવ સામર્થ્ય આમ તો લગભગ કીધેલી છે, પણ જીવ સામર્થ્ય હવે, પેલા એવું હતું નાનપણમાં કે સીબીએસઈ માં ભણ્યા એટલે ત્યાં હિન્દી ઇંગ્લિશ અને ઘરમાં વ્રજભાષા અને ગુજરાતી બોલતા, બોલવામાં બહુ સરસ ફાવતી, પણ લખવામાં ડખા થાય, લખવામાં એવા ડખા થાય કે જ્યાં ખ લખવાનો હોય ત્યાં ઢ થઈ જાય. કેતા નહીં કોઈને, હા તો તમને જ કહું છું.